नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनों स्वागत है। आज आप अभ्यास करीशु प्रत्यक्ष मजूरी ने हिसाबों एनो भाग सात पद्धति एक जुदी जुदी वेतन प्रथाओ एनो दाखला नंबर 18। तमारे आ पेम्पलेट की जरूरियात रहेशे। जो वीडियो डिस्क्रिप्शन में लिंक आपवामां आवी छे एने टच करवाथी पीडीएफ तमने मळी जशे, ए तमारे प्रिंट करवानी छे। जो ये दाखला नंबर 18, नीचेनी विगतो परथी 12, 14, 16 और 18 कलाकों में पूरा थता 4 जॉब नी मजूरी तथा कारखाना पड़तर नी गणतरी करो। एटले मजूरी शोधवानी छे अने कारखाना पड़तर गणवानी छे अने कलाक दीठ कमाणी नो दर एटले मजूरी नो असरकारक दर शोधवानो, जे उपरना दाखला नंबर 15 नी अंदर आपणे जे शोध्यो हतो ते। पहेलुं, प्रमाण समय 16 कलाक, एटले जॉब काम चार छे, चारे चार काम करवा माटे 16 कलाक आपवामां आवे छे। एमांथी एक काम 12 कलाकमां पूरुं थई जाय छे, बीजुं काम 14 कलाकमां पूरुं थाय छे, ત્રીજું કામ 16 કલાકમાં અને ચોથા કામ માટે 18 કલાક થાય છે। મૂળ વેતન કલાક દીઠ 10 રૂપિયા, એટલે વેતન દર 10 રૂપિયા છે। જોજો, બધાનો આપેલ સમય સરખો છે 16, પણ લીધેલ સમય અલગ અલગ છે। એકનો 12 છે, એકનો 14 છે, એકનો 16 છે, એકનો 18 છે। હવે બરાબર સમજ, અન્ડરલાઈન કરજો, બચાવેલ સમયના 50% જેટલું વેતન બોનસ તરીકે આપવાની યોજના, આ છે તમારી પદ્ધતિનું નામ। ફરી વખત, બચાવેલ સમયના 50% જેટલું વેતન બોનસ તરીકે આપવાની યોજના। આવું કયા સૂત્રમાં આવે છે કે બચાવેલ સમયના 50% જેટલું બોનસ આપવામાં આવે? તો કે હેલ્સી યોજના કહે છે। હેલ્સી યોજના મુજબ વેતન જોબ માટેના પ્રત્યક્ષ માલસામાનની પડતર 150, એટલે કારખાના પડતર શોધવા માટે જે માલસામાન ખર્ચ હોય એ 150, અને કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 50%, એટલે મજૂરી જેટલી હોય એના 50% કારખાના ખર્ચા ઉમેરો એટલે કારખાના પડતર મળે। તો અહીંયા જોઈએ તો હેલ્સી યોજના કે લીધેલ સમય ગુણ્યા વેતન દર પ્લસ, જે અહીં કીધું છે 50%, બચાવેલ સમયના 50% જેટલું બોનસ મળે છે આવી યોજના, એટલે હેલ્સી યોજના થઈ। અહીંયા લખતો જોવાનું જોબ એક, જોબ એક માટે લીધેલ સમય ગણાશે 12, વેતન દર 10 પ્લસ 50%। તો અહીંયા બચાવેલ સમય જો ગણવો હોય તો 16 કલાક આપ્યા, 12 લીધા, એટલે 4 બચાવેલ સમય કહેવાય। તો અહીંયા બચાવેલ સમય 4 ગુણ્યા વેતન દર 10, તો આ 120 પ્લસ 40ના 50%, એટલે 20 બરાબર 140 રૂપિયા વેતન જોબ નંબર 1 માં મળે છે। આવી જ રીતે જોબ નંબર 2 જોઈએ। અહીંયા લીધેલ સમય આવે છે 14, વેતન દર 10 પ્લસ 50%। ચલો, અહીંયા બચાવેલ સમય શોધો હોય તો 16 માઇનસ 14 બરાબર 2, એટલે 2 ગુણ્યા 10, એટલે આ થાય 140 પ્લસ 20ના 50%, એટલે 10 બરાબર 150 જોબ 2 પ્રમાણે વેતન। જોબ નંબર 3 અહીંયા છે, 16 કલાક ગુણ્યા 10 પ્લસ 50%, કૌંસમાં હવે બચાવેલ સમય નથી કારણ કે 16 કલાક આપ્યા હતા, 16 કલાક લીધા, બચાવેલ સમય 0, તો 160 રૂપિયા વેતન ગણાશે જોબ નંબર 3 પ્રમાણે। હવે બરાબર સમજો જોબ નંબર 4, અહીંયા લીધેલ સમય છે 18 કલાક, એટલે એને 18 કલાકનું વેતન આપવું પડે, ગુણ્યા 10 પ્લસ 50%। જોજો, ફરી વખત સમજીએ, 16 કલાક આપ્યા હતા, 18 કલાક લીધા, તો બચાવેલ સમય માઇનસમાં લેવો નહીં, 0 સમજવાનું। તમને કોઈ એમ કહે છે કે તમારે 16 કલાકમાં આ કામ પૂરું કરવાનું છે અને તમે એ કામ કરવા માટે 18 કલાક લ્યો છો, તો તમે કેટલો સમય બચાવ્યો કહેવાય? કંઈ નહીં, એટલે બચાવેલ સમય માઇનસમાં લઈ અને કામદારનું બોનસ કાપી નથી લેવાનું। જો એ સમય બચાવ્યો તો બોનસ આપવાનું છે ખરું, તો અહીંયા બોનસ 0 કહેવાશે, યાદ રાખજો, એટલે 180 રૂપિયા કહેવાશે, 140, 150, 160, 180। બીજું એક છે મજૂરીનો કલાક દીઠ અસરકારક દર, તો મજૂરી છેદમાં લીધેલ સમય, તો અહીંયા જોઈએ જોબ નંબર 1,
જોબ નંબર 1 માં લીધે આ મજૂરી આગળ હશે 140 અને લીધેલ સમય 12 કલાક 140 ભાગ્યા 12 એટલે 11.67 રૂપિયા 1 કલાક કામ કરશે અને 10 રૂપિયા વેતન હતું પણ 11.67 રૂપિયા વેતન પડશે કારણ કે એને સમય બચાવ્યો ના બોનસ મળ્યો એટલે જોબ નંબર 2 એનું વેતન છે 150 એનો લીધેલ સમય છે 14 એટલે એને 1 કલાક પડશે 10 રૂપિયા ને 71 પૈસા જોબ નંબર 3 160 અને 16 કલાક એટલે 10 રૂપિયા માં કલાક પડશે અને એ જ રીતે જોબ નંબર 4 180 અને 18 કલાક એટલે 10 જ્યાં સમય નથી બચાવતા ત્યાં એનો વેતન દર જે મૂળ હોય છે એનો જ વેતન દર પડશે પણ જો સમય બચાવશે તો એને બોનસ મળશે કારખાના બળતરની ગણતરી કરીએ તમને અહીંયા માલસામાન ખર્ચ આપવામાં આવેલો છે 150 રૂપિયા એટલે કોઈ પણ જોબ હોય 150 રૂપિયા માલસામાન ખર્ચ લખી દેવાનો જોબ 1 2 3 4 પહેલામાં આપણે પદ્ધતિ પ્રમાણે કાર્ય યોજના સમય યોજના એલસી યોજના અને રોવેન યોજના એ જગ્યાએ જોબ આવ્યા છે મજૂરી મજૂરી એટલે આ એલસી યોજના પ્રમાણે જોબ નંબર 1 ની મજૂરી 140 150 160 અને 180 સરવાળો થાય 290 300 310 330 બીજું કીધું છે કે કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 50% 140 ના 50% 70 75 80 અને સરવાળો થતો હશે 360 375 390 અને 420 તો વિદ્યાર્થી મિત્રો બીકોમ અને એમકોમ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ કોઈ પણ યુનિવર્સિટીના તમારે દાખલા જોવા હોય તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો થેન્ક યુ